એકતાનગર વિસ્તારમાં પાણીની લાઇનનું ખાતમુહૂર્ત કરતા ડૉક્ટર હિતેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વડીલોના હસ્તે કરાવ્યું. એકતાનગરમાં લીધેલી મુલાકાત બાદ વીએમસી સાથે એકતાનગરના વિકાસની ચર્ચા થઈ. ચેરમેનશ્રીએ ખાતરી આપતા જણાવ્યું કે એક બે મહિનામાં કાયદાકીય શરતોને ધ્યાનમાં રાખી જૂની મદીના મસ્જિદની આસપાસના તમામ વિસ્તારોમાં ઘરે ઘરે પાણીના કનેક્શન મળી રહે તે માટે 33 લાખના ખર્ચે લાઇનનું કામકાજ જેટલું ઝડપી બને તેટલું ઝડપથી કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું. કોઈપણ વ્યક્તિને ગેરકાયદેસર કનેક્શન આપવામાં આવશે નહીં, લેવા દેવામાં કે આપવામાં પણ આવે નહીં તે વાત પર તેઓએ ખાસ ભાર મૂક્યો હતો. તેમજ બાકી રહેલા ગટર અને રોડ રસ્તાના તેમજ અન્ય કામોનો તબક્કાવાર નિકાલ લાવવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું. મહિલાઓને સખીમંડળ યોજનાથી માહિતી આપી તેનો લાભ લેવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા વગેરે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. વોર્ડ નંબર 5ની ટીમે તમામ એકતાનગરવાસીઓના 18મીએ લિપ્રેસી મેદાનમાં પ્રધાનમંત્રી આવવાના હોય તેમનું નિમંત્રણ પણ આપવામાં આવ્યું હતું. વાઘબાવ થોડે પીછે શૂટિંગ કર. ભારત માતા કી જય. ભારત માતા કી જય. ભારત માતા કી જય. ભારત માતા કી જય. કેશુભાઈ નું સ્વાગત. આપણા પિયુષભાઈના પપ્પા કરશે. આ તબક્કે બધાએ સાથ આપ્યો, આગળ અમે પણ સાથ આપવાના છે. 18 તારીખે 10 વાગે 9:30 વાગે 9:30 અહીંથી નીકળીને બધા પોતાનું સ્થાન લઈ લેજો મંડપમાં. મંડપ પણ જોવા જેવો છે. હવે તો પોલીસ પણ નથી જવા દેતી અંદર, કારણ કે હવે એન્ટ્રી બંધ થઈ ગઈ. તો આપ બધાનો આભાર. અમારે લાયક કઈ બી કામ હોય બધા મોટી સંખ્યામાં ત્યાં આવજો. જો ભાઈ તમે યાદી આપશો ને બહેનો અલગથી મોબાઈલ કામ થવું જોઈએ. બસ આજી ખોદતો કે ક્યાં અભી ત્રિકમ રખતો ઉલટા કરતો ઉલટા. ચલો ચલો. ભારત માતા કી. આપણે અહિયાં અત્યારે તમારા વિસ્તારમાં જે પ્રકારે વર્ષોની એક તકલીફ હતી અને તકલીફને દૂર કરવા માટે આખી ટીમના માધ્યમથી મહેનત કરી અને એ મોટી લાઇન પહેલા નાખવાની જે વાત છે એનું આજે મુહૂર્ત છે. એ કામનું 32-33 લાખનો ખર્ચ થવાનો છે. અહીંયાથી લઈને છેક આગળ સુધી આ 10ની અને 8ની એ બે પ્રકારની લાઇન નખાશે, 850 મીટર અને 450 મીટર. એટલે ટોટલ જે પણ થશે આખી લાઇન નખાશે. એમાં અમારા અધિકારી અને કોન્ટ્રાક્ટરના માધ્યમથી આ લાઇન ખૂબ ઝડપથી નખાય અને પછી તમારી જે ગલીઓ છે એ ગલીઓમાં તમે બધા મિત્રોના માધ્યમથી જે ફોર્મ ભર્યા છે એ ફોર્મમાં હજુ કેટલીક વસ્તુ ખૂટે છે તે મેં એમને સમજાવ્યા છે. એ પ્રકારે તમારે બધા એની પૂર્તા કરવાની છે. અમે પણ એટલી રહેમરાહ સાથે આગળ વધવાના છે, પરંતુ તમારે પણ એટલી મહેનત કરવી પડશે. બધી જ વસ્તુ જે આપણને મફત લેવાની ટેવ છે ને એ થોડી બદલાઈ છે, કારણ કે મફતની વસ્તુની કોઈ કિંમત હોતી નથી. પહેલા પણ આપણે જોયું છે અને અત્યારે પણ સમય બદલાયો છે. બાને જો આ ઉંમરે
નાકમાં ટોટી નાખીને પણ બીમાર છે તો એ આવ્યા છે, એમના માટે એક વાર તાળી પાડીએ, કારણ કે આવી હિંમત સાથે આવે છે. ખાસ તો તમે બધાએ પોતાના આવકના દાખલા આયુષ્માન કાર્ડ બધું જ કઢાવી લીધું હશે, બાકી હશે એમનું પણ થઈ જશે. પણ આ તબક્કે મિત્રો જે અહીંયા આગેવાન છે એમને એટલી વાત કરીશ કે અહીંયા જેટલા પણ આવ્યા છે એ બધાના નામ, એડ્રેસ અને મોબાઈલ નંબર આજે સાંજે મને આપી દે, જેથી કરીને એક પ્રેસ પણ મોટી કરવાનો છું. આ પ્રેસ એટલા માટે કે માનનીય મુખ્યમંત્રી જ્યારે અહીંયા આવ્યા હોય અને એમના આવ્યા પછી અમને માર્ગદર્શન મળ્યું હોય કે આ કયા એરિયામાં કામ કરવાનું છે, મેં એમને પણ કહ્યું હતું કે આ એરિયામાં કામ નથી થતું એ કારણ હતા, એમને પણ સ્વીકાર્યું. પછી અમે વચ્ચેનો રસ્તો કાઢીને આ કામ કરવાની આગળ વધ્યા છે. તો એ માટે પહેલા તો મુખ્યમંત્રીનો ધન્યવાદ પાઠવીએ, કારણ કે એમણે આપણને સલાહ આપી કે આ પ્રકારે કામ કરો. તો માનનીય મુખ્યમંત્રીને પણ આપણે આ તબક્કે યાદ કરીને આપણે એમને પણ ધન્યવાદ આપીએ કે એમણે અમને કામ કરવાની પરમિશન આ એરિયામાં આપી છે, કે આ વિસ્તારમાં પણ કોઈ પાણીથી વંચિત ના રહે. એક સામાન્ય માણસની જેમ તમારી વચ્ચે આ મુખ્યમંત્રી છે, આમાંથી કેટલાય લોકોએ જોયા હશે અને જે પ્રકારે એમને કામની દિશા ચીંધી, આ રોડ પણ હાઈવે સુધી જવાનો છે, વરસાદના લીધે થોડો મોડો થશે પણ રોડ હાઈવે સુધી જતો રહેવાનો છે. તો આપણે બધા આ જે કામ થઈ રહ્યું છે એમાં સાથ સહકાર આપીએ અને 18 તારીખે આજે થઈ, કઈ તારીખ થઈ, 15, હવે 2 દિવસ વચ્ચે રહ્યા છે, તો તમારામાંથી આગેવાની લઈએ તો જે પણ યાદી તમે બનાવશો બહેનોની, બહેનો માટે અમે એક સાડીનું પણ પ્રાવધાન કર્યું છે અને સાડીથી પહેરીને બધા આવશો તો એક માહોલ પણ અલગ બનશે, બધા સાથે આવશો ને ચાલીને રેલી સ્વરૂપે તો એનું એક ઇમેજ અલગ જશે, મીડિયામાં પણ એનું કવરેજ કરાવીશું. વધારે કંઈ કહેતો નથી પરંતુ બનાવવાની જરૂરિયાત લાગે છે તો એ પણ બનાવો. તો તમને મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના છે એમાંથી 10 બહેનોના ગ્રુપને 1 લાખ રૂપિયા બેંક આપતી હોય છે અને એમાંથી તમે નાની મોટી રોજી રોટી કરી શકો અને એને વેચવા માટેની પણ વચ્ચેના જે અમારા સરકારના કોર્પોરેશનના મિત્રો છે એ પણ મદદરૂપ થાય. કોઈ અગરબત્તી બનાવે, કોઈ મઠિયા બનાવે, કોઈ પાપડ બનાવે, કોઈ સાબુ બનાવે, જે એમને શીખવાડશે પણ ખરા, સ્કિલ ડેવલપમેન્ટ કે ને એ તમને શીખવાડશે પણ ખરા. તો એવી 10-10 બહેનોના ગ્રુપ બનાવી આ પણ સાથે લો. અત્યારે પાણીનું ખાતમુહૂર્ત થયું છે લાઈનનું, ખૂબ ઝડપથી લાઈન જાય, પછી અંદરની જે ગલીઓ છે એની ફાઇલ તમારી તૈયાર છે, એ ફાઇલની સાથે જે પણ તમારે કાગળિયા મૂકી જે પણ પૂરતા કરવાની છે એ પૂરતા કરશું, એટલે આપણે અંદરની પણ લાઈન નાખી દઈશું. બીજું, જે લોકોએ પૈસા નથી ભર્યા 1500 1500 એને લાઈનમાંથી કનેક્શન નહીં મળે, આ તમને સાચું કહું છું. તો પછી ખોટે ખોટું ખોડી નાખશો તો એ કાયદાકીય કાર્યવાહી થશે. એટલે જે પણ તમે રહો છો એમાં તમારા ઘર સુધી લાઈન આવે એમાં અહીંના મિત્રોને સમજાવ્યું છે એ પ્રકારે કાગળિયા પૂરા કરજો અને કામ પૂરું કરજો તો કામ ખૂબ ઝડપથી 1.5 મહિના પૂરું થઈ જાય. બરાબર.